नमस्ते बाळको, केम छो? मजामां? बाळको, आपणे आपणी आसपासनी पाठ्यपुस्तकमां पाठ 20 सुधी अभ्यास कर्यो हतो। पाठ 20 हतो आपणो केटला रे केटला। हवे पाठ 21, एनुं नाम छे पाणी बचावीए। हवे पाणीने आपणे केवी रीते बचाववुं जोईए तेनी वात आ पाठमां करवामां आवी छे। बाळको, पाणी छे आपणी जीवन जरूरियातनी वस्तु छे। पाणी वगर आपणे जीवी शकीए नहीं। पाणी आपणे बधा ज काममां एनो पाणीनो आपणे उपयोग करीए छीए। नहावा माटे, कपड़ा धोवा माटे, पीवा माटे, रसोई माटे, तो पाणीनो आपणे उपयोग केवी रीते करवो तेनी वात आ पाठमां करवामां आवी छे। तो चालो पाठ 21 મારી સાથે આસપાસની પાઠ્યપુસ્તક ખોલો અને આપણે પાઠ 21 સમજીએ। હવે જુઓ બાળકો, પાઠ 21 છે પાણી બચાવીએ। પાણીને કેવી રીતે બચાવીએ? ઘણા બાળકો કે માણસો પાણીનો ગમે તેમ ઉપયોગ કરતા હોય છે, તો પાણીને કેવી રીતે બચાવવું તેની વાત કરવામાં આવી છે। રાજસ્થાનના ગામની વાત છે। એક રાજસ્થાન છે એમાં એક ગામ હતું એની વાત કરવામાં આવી છે। આપણે કેમ ગોંડલના ગામડા હોય એવી રીતે રાજસ્થાનના એક ગામની વાત કરવામાં આવી છે। ગામનું નામ શું હતું બાળકો? તો કે બાજલપુર। શું હતું? બાજલપુર। તો બાજલપુરમાં કોણ રહેતું હતું? તો કે માધો આ નાના ગામમાં રહેતો હતો। અહીં ગામ તો ભાગ્યે જ દેખાય। આ બાજલપુર નામનું ગામ છે એ તો ભાગ્યે જ દેખાય, બધે રેતી જ જોવા મળે છે। રાજસ્થાન છે બાળકો, એ રણ વિસ્તાર છે, બધે તમને ત્યાં રેતી જ ઉડતી જોવા મળે છે। જ્યારે રેતી ઉડતી ન હોય ત્યારે ક્યાંક ઘર એકાદું આપને ત્યાં જોવા મળે, બરાબર છે? નહીતર રાજસ્થાન છે એ રણ પ્રદેશ છે। ઉનાળામાં અહીં પાણીની તંગી હોય, ઉનાળો હોય ત્યારે રાજસ્થાનમાં પાણીની ખૂબ જ તંગી હોય છે। આ વર્ષ તો ખૂબ જ ખરાબ છે, એ અહીં વરસાદ જ પડ્યો નથી। વરસાદ નહોતો પડ્યો એટલે વર્ષ ખૂબ જ ખરાબ હતું। તેની માતા અને બહેનની દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે। હવે માધો છે એની માતા અને બહેનને ક્યાં સુધી પાણી ભરવા જવું પડે? બહુ જ દૂર જાય ત્યારે તેને ત્યાં પાણી જોવા મળે છે। નજીકના તળાવમાં પણ પાણી સુકાઈ ગયું છે। નજીક એક તળાવ હતું તેમાં પણ વરસાદ નહોતો થયો એટલે પાણી સુકાઈ ગયું હતું। દરરોજ 4 ઘડા પાણી ભરવામાં લોકોને કલાકો વયા જતા, ખાલી 4 જ ઘડા પાણી ભરવું પડતું હોય તોય લોકોને કલાકોના કલાકો વયા જતા। અત્યારે આપણે આ સ્વિચ કરી, મોટરની ચાલુ કરી અને એ પાણી જતું હોય, કપડાં ધોવાતા હોય તો એ નળ ચાલુ હોય, વાસણ ઉટકાતા હોય તો એ નળ ચાલુ જ હોય, તો આ લોકોને તો પાણી ખાલી 4 ઘડા ભરવું હોય તો એને કલાકોના કલાકો વયા જતા। તાપમાં ગરમ રેતી પર ચાલવાથી તેમના પગના પંજા છે એ બળી જાય છે ને? ગરમ રેતી, રાજસ્થાનમાં રેતી તાપને કારણે ગરમીને લીધે ખૂબ જ ગરમ થઈ ગઈ હોય તો એના પગના પંજા પણ બળી જતા અને પગમાં ક્યારેક ફોલા પણ પડી જાય છે। આપણે બાળકો દાજી જઈએ ત્યારે કેમ હાથમાં ફરફોલો પડી જાય, એવી રીતે પગમાં ક્યારેક ફરફોલા પણ પડી જાય છે। હવે આગળ જોઈએ। હવે જો આ ચિત્ર દેખાય છે બાળકો તમને, જો આ સ્ત્રીઓ છે એ ઘડા લઈને આ બાજુમાં તળાવ છે ત્યાંથી પાણી ભરવા જાય છે અને બધે જ રણ વિસ્તાર છે, ક્યાંય તમને વનસ્પતિ તો જોવા જ ન મળે। અને અહીંયા કેવી વનસ્પતિ હોય બાળકો? કાંટાળી વનસ્પતિ હોય છે અને બધે રેતી જ હોય છે અને ગરમી બહુ જ પડે છે। હવે આગળ જોઈએ। ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે। ગામમાં ક્યારેક શું આવે? પાણી ભરેલી ટ્રેન આવે, તે સમયે ગામમાં બધા ખૂબ જ ખુશ થઈ જાય। શું કામેની? તો એ લોકોને દૂર સુધી પાણી ભરવા જવું ન પડે એટલા માટે। માધોના પિતાજી તેમની ઊંટગાડી લઈને પાણી ભરવા જાય છે। આ માધો નામનો છોકરો છે એના પિતાજી એની ઊંટગાડી લઈ અને પાણી ભરવા જાય છે। રણ પ્રદેશમાં બાળકો તમને ઊંટ જ જોવા મળે, ત્યાં ઊંટગાડી હોય,
परंतु आवुं वारंवार थतुं नथी, वारे वारे पाणीनी ट्रेन आवती नथी। लोको पाणी माटे दिवसो सुधी राह जोता होय छे। हवे जो अहींया तमने चित्र आप्युं छे भो टाको, बराबर छे। टाकी आ ढाकणुं छे, नीचे जमीनमां खाडो करवामां आवे, जमीननी अंदर टाकी मूकवामां आवे अने आ पाइप छे अने ऊपर छापरुं छे। जुओ एनું आपणे આગળ જોઈએ સમજૂતી। ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે, શું કરે? પાણીની તંગી હોય એટલે એ લોકો શું કરતા, વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરતા? તો કે આ માટે એક ખાસ પદ્ધતિ છે, મેં તમને ઉપર ચિત્ર બતાવ્યું ને, જેને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે, RWH। જેમાં એક ટાંકી બનાવાય છે, શું બનાવે? એક ટાંકી બનાવે। શું તમે જાણો છો ટાંકી એટલે શું, ટાંકી કેવી રીતે બનાવાય? તો જુઓ, ટાંકી બનાવવા વાડામાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે। પાણીની ટાંકી બનાવવા પહેલા એક વાડામાં શું કરે? ઊંડો ખાડો ખોદે। આ ટાંકો સેનાથી બનાવે? સિમેન્ટથી પાકો બનાવવામાં આવે છે। આપણે બનાવીએ છીએ ને, ભૂ ટાંકો કહીએ આપણે એને, કહીએ ને। ટાંકીને ઢાંકીને રાખવામાં આવે છે, ઉપર ઢાંકણું બનાવવામાં આવે એને ઢાંકીને રાખવામાં આવે છે। અહીંના ઘરના છાપરા ત્રાસા રાખવામાં આવે છે, શું કામેને? તો કે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય, એટલા માટે। વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય, આ પાઇપ મેં તમને ઉપર બતાવ્યું હતું ને, ઉપર છાપરું, હવે છાપરામાંથી પાણી છે એ પાઇપમાં જાય અને પાઇપ દ્વારા એ કેમાં જાય છે, ટાંકીમાં જાય છે। પાઇપના મોં પાસે ગરણી જોડેલી હોય છે, શું કામેને? કે અંદર કોઈ પણ પ્રકારનો કચરો જાય નહીં, એટલા માટે, જેથી કચરો ટાંકીમાં ન જાય, આ પાણીને ચોખ્ખું કરી વપરાશમાં લેવાય છે। આ રીતે ઢો ટાંકો બનાવે અને થોડો સમય માટે વરસાદનું પાણી છે એનો સંગ્રહ કર્યો હોય એ તેને ઉનાળામાં તે પાણી છે એને તે લોકો વાપરી શકે, એટલા માટે આવી રીતે તે વરસાદના પાણીનો સંગ્રહ કરે છે। આગળ વિચારો અને કહો। હવે જુઓ, પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે? તો કે રાજસ્થાનમાં છે બાળકો, ખૂબ જ પાણીની તંગી હોય એટલે પાણી ભરવા લોકોને દૂર દૂર સુધી જવું પડે છે અને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે। માધોના ઘરમાં પાણી કોણ લાવે છે? તો કે એની માતા, એની બહેન। પાણીની ટ્રેન આવે ત્યારે એના પિતાજી શું લઈને જતા હતા? ઊંટગાડી લઈને પાણી ભરવા જાય છે। શું પાણી સંગ્રહ કરવાની કોઈ બીજી પદ્ધતિ છે? આપણે ઉપર જોયું ને કે જમીનમાં ઊંડા ખાડા કરી ટાંકામાં પાણી ભરવામાં આવે, એનો સંગ્રહ કરવામાં આવે વરસાદના પાણીનો, તો તે એની બીજી પદ્ધતિ છે। ટાંકીનું પાણી મોટે ભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે, કેમ? શું કામે ને? કે તો એ કે પાણી છે એ ગાળેલું હોય અને ઉપર એનું ઢાંકણ ઢાંકેલું હોય છે, એટલા માટે તે આપણે ટાંકીનું પાણી છે એને ખાલી આપણે પીવામાં જ ઉપયોગમાં લઈએ છીએ। શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે? જો હા તો કેવી રીતે? હા, આપણે કઈ રીતે વરસાદના પાણીનો સંગ્રહ કરી? તો કે ભો ટાંકો બનાવીએ, બનાવીએ આપણે પાર્કિંગ હોય તેમાં ભો ટાંકો બનાવ્યો હોય અને એમાં આપણે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ અને એને પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ। માધોના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે? તો કે પીવાનું પાણી એ નજીકનું તળાવ હોય ત્યાંથી, અથવા તો તેને ત્યાં ગામમાં ટ્રેન આવે એ ટ્રેનમાંથી બા આ લોકો છે એ પાણી ભરીને આવે છે। ચાલો આગળ જોઈએ બાળકો। માધોની જેમ મજ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે। હવે માધો જેમ પાણીની તંગી અનુભવે છે એવી રીતે સરોજ પણ એના ઘરમાં પાણીની તંગી અનુભવે છે। તે ક્યાં રહેતી હતી? તો કે રામનગરમાં। અને માધો ક્યાં રહેતો હતો? તો કે બાજલપુરમાં। દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે, દિવસમાં એના ગામમાં રામનગરમાં ખાલી અડધો કલાક જ પાણી આવે છે।
વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે. હવે આખો વિસ્તાર હોય એમાંથી એક જ નળમાં પાણી આવે ને અડધો જ કલાક આવે તો શું આપણે વિચારી શકીએ કે એને શું અગવડ પડતી હશે? તો શું અગવડ પડે? તો કે બધાને પાણી મળતું નથી, બધાનો વારો એક સાથે આવતો નથી, કોઈનો અડધી કલાકમાં કોકનો વારો પણ ન આવતો હોય. હે, આવી જુદી જુદી પ્રકારની એને અગવડ પડતી હોય. હવે વિચારો અને લખો, પાણી ન હોય તો આપને શું અગવડ પડે? સાવ પાણી જ ન હોય તો આપણે શું કરીએ? તો રસોઈ ન બનાવી શકીએ. વનસ્પતિ આપણી હોય સુકાઈ જાય, સ્નાન ન કરી શકીએ, આપણી તરસ છે એ છીપાવી ન શકીએ. જુદી જુદી કેટકેટલી આપને અગવડતા ઊભી થાય છે. સરોજની નળથી પાણી ભરવાનું હોય છે. જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘડો ભરે છે, ભલે પછી ટીપું ટીપું પાણી મળે. જ્યારે પણ એનો વારો આવે, એને તક મળે તો એ ઘડો ભરવા હોય છે. પછી પાણી કેમ ટીપું ટીપું નથી આવતું? ભલે ને વાર લાગે તો પણ તે નળથી પાણી ભરવાનું હોય છે ત્યારે તે ત્યાં જાય છે. હવે આગળ જોઈએ. માપો અને લખો, કેટલી વારે ભરાશે? તો માપવાનું છે. હવે આ ચમચી આપેલી છે બાળકો, તો એક ચમચી કેટલા ટીપાથી ભરાશે? તો અંદાજે આપણે એક ચમચીમાં ટીપા નાખી, ઘરે જોવાનું, તમારે ચમચી લેવાની અને નળ છે ને સેજ અમથો ખોલવાનો અને ટીપું ટીપું પાણી પડે ચમચીમાં, એ ટીપા આપણે ગણવાના. લગભગ 8 જેટલા ટીપા થશે ત્યારે એક ચમચી પાણી ભરાશે. એક ટીપાની પણ કેટલી કિંમત હોય? જ્યારે આપણે પાણી ન મળે તો એક ટીપું પાણી પણ આપણા માટે કિંમતી હોય છે. બીજું, એક વાટકી કેટલી ચમચીથી ભરાશે? હવે એક ચમચી છે એમાં 8 ટીપા ભરાય, તો આ વાટકી રહી કેટલી ચમચીથી ભરાશે એવું આપણે ઘરે પ્રયોગ કરવાનો. તો 50 ચમચી તમે બાળકો નાખશો ને ત્યારે એક વાટકી ભરાશે અંદાજે. બરાબર છે? ઘરે તમારે આ પ્રયોગ કરવાનો છે. આગળ જોવું, આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય છે. એક ટબ કેટલી વાટકીથી ભરાશે? આ ટબ છે નાવાનું ટબ, આપણે એને શું કહીએ, ટમડલ કહીએ ને, તો આ ટબ છે એ કેટલી વાટકીથી ભરાશે? વાટકીથી, કેટલી વાટકીથી ભરાશે? તો આમાં તમે 5 આવડી વાટકી નાખશો ત્યારે આ ટબ છે એ ભરાય છે. ઘરે આપણે જોવાનું કઈ રીતે ભરાય છે, તો એનો પ્રયોગ કરવાનો. હવે આ બાલટી છે એ કેટલી, આ ડોલ છે એ કેટલા ટબથી ભરાશે? તો કે એક ડોલ કેટલા ટબથી ભરાશે? અંદાજે તમે 20 જેટલા ટબ અંદર નાખશો ત્યારે એક ડોલ પાણી ભરાશે. તમે જોયું આપણને ટીપે ટીપે કેટલું પાણી મળે છે? એક ટીપાથી આપણે ચમચી ભરાય, પછી કેટલી ચમચી 50 ચમચી નાખી ત્યારે વાટકી ભરાય, પછી કેટલી વાટકી 5 વાટકી નાખી ત્યારે ટબ ભરાય, અને 20 ટબ નાખો ત્યારે એક ડોલ પાણી થાય છે. તો આટલી બધી પાણીની ઉપયોગિતા છે. જો પાણી ન હોય તો માણસ છે એ કંટાળી જાય. પાણી વગર તમે કોઈ ભી કામ છે તમારું કરી શકતા નથી. આગળ જોઈએ બાળકો. વિચારો અને લખો. આપણે આગળ જોયું કે ટીપા ટીપા પાણીથી કેટલું બધું આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ. તો વિચારો, નળ ટીપે ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે? હે, આ ટીપો તમે નળ છે ઘરે આવી રીતે આમ અધખુલો રાખી દો તો તમારા ઘરમાં કેટલો બધો, આખા દિવસમાં કેટલા ટીપા પાણી નીકળી જાય? હે, અડધો ટાંકો પણ આપણો ખાલી થઈ જાય જો તમે આવી રીતે પાણી ટપકતું રાખો. તો આપણે શું કરવાનું, વ્યવસ્થિત નળને શું કરવાનો, બંધ કરવાનો છે. આપણે પાણી જ્યારે બ્રશ કરતા હોય, નહાતા હોય, ગમે તે કામ કરતા હોય પાણીથી, તો આપણે જોવાનું કે આપણે વ્યવસ્થિત એટલી તો કાળજી આપણે રાખી શકીએ ને કે આપણે આપણો નળ છે એ વ્યવસ્થિત બંધ કર્યો કે નહીં. જરૂર પૂરતો જ નળનો ઉપયોગ કરવાનો. હે, આપણું કામ બ્રશ ચાલુ હોય અને જો આ ભાઈ છે બ્રશ કરે છે અને પાણીનો નળ તો સતત ચાલુ છે, પણ તમે જ્યારે બ્રશ કરી લ્યો પછી પાણીનું નળ ખોલો, તો આ છે આપણી બેદરકારી કહેવાય. આ રીતે નળનો ઉપયોગ નહીં કરવાનો. બ્રશ કરી લીધા પછી નળ ચાલુ કરવાનો, જોઈતા પૂરતું જ પાણી ઉપયોગમાં લેવાનું, પાણીનો ખોટો બગાડ કરવાનો નથી. હવે આગળ જો,
विचारो अने लखो। पाणी बचावाना कया कया रस्ता विचारी सकाय तमारा सूचनो नीचे लखो। हवे नळने शुं करवानो, सरस रीते बंद करी देवानो। नळ छे ई टपक टपक चालू रहेवो जोईए नहीं। ब्रश करता नळने शुं राखवानो, बंद राखवानो। ब्रश आपणे करता होईए तो ए आपणे त्यारे आपणे शुं करवानुं, नळने बंद राखी देवानुं। वासण साफ करता જોઈતું હોય એટલું જ પાણી આપણે લેવાનું, બિનજરૂરી પાણીનો બગાડ કરવાનો નથી। ટપકતા નળને આપણે શું કરી દેવાનો, બંધ કરી દેવાનો। કદાચ નળ છે આપણે બંધ કર્યો હોય અને એમાંથી પાણી ટપકતું હોય, આપણો ખ્યાલ ન હોય આપણને, અને જ્યારે આપણું ધ્યાન પડે ત્યારે આ નળને છે આપણે બંધ કરી દેવાનું। ગ્લાસમાં પાણી જોઈએ તેટલું જ ભરવાનું, ગ્લાસમાં જેટલું પાણી આપણે જોતું હોય એટલું જ ભરવાનું। ઘણા શું કરતા હોય, પાણી જોતું હોય એક ઘૂંટડો પીવું હોય અને આખો ગ્લાસ છે એ ઢોળી નાખે, પણ તમારે જોતું હોય એટલું જ તમારે પાણી છે એ ગ્લાસમાં ભરવાનું છે। ફુવારાનો ઉપયોગ જોઈતા પૂરતો જ કરવાનો, બિનજરૂરી તેનો ઉપયોગ કરવાનો નથી। હવે આગળ જોઈએ। તમે પાણી બગડતું જોયું હોય એવા સ્થળોના નામ લખો। હવે પાણી ક્યાં ક્યાં હોય બગડતું હોય, તો કે પાણી માટેના જાહેર નળ હોય ને ત્યાં પાણી વધારે બગડે। લોકો છે એ પાણીનો નળ છે એ ચાલુ કરીને જ વયા જતા હોય, નળને વ્યવસ્થિત બંધ કરતા નથી હોતા। હવે પાણી માટેના જાહેર નળની વાત કરી, પછી પાણીનું પરબ હોય ત્યાં પણ પાણીનો બગાડ થતો હોય છે। હવે ફુવારા વડે જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે પણ કેટલો બધો પાણીનો આપણે બગાડ કરીએ છીએ। ગામમાંથી વહી જતું વરસાદનું પાણી, હે ગામમાંથી ઘણું બધું વરસાદી પાણી હોય એ વહી જતું હોય, હે એનો આપણે ઉપયોગ કરતા નથી। કે નદી નાળા આપણે નદી ભરાઈ જાય, નદી નાળા છલકાઈ જાય, તો તે પાણીનો જો ગામમાં ભૂગર્ભ ટાંકો કરેલો હોય તો એમાં આપણે એનો સંગ્રહ કરી શકીએ એવું જો ગામ લોકો કરતા હોય તો આપણે પાણીની બચત છે એ કરી શકીએ। હવે આગળ જોઈએ। વિચારો અને કહો, નીચે આપેલા ચિત્રો જુઓ, ચર્ચા કરો। શું આપણે કોઈ એક કામમાં વાપરેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ? બરાબર છે, તો નીચેનું ચિત્ર પહેલાં આપણે જોવાનું છે, તો ચાલો આગળ જુઓ। હવે જો આ બેન છે એ બે ઘડા પાણી ભરીને જાય છે, બરાબર છે। હવે એનો ઉપયોગ એ કઈ રીતે કરે છે, બીજી કઈ જગ્યાએ એનો ઉપયોગ કરે છે? હવે પાણી ભરીને જાય છે, જો એ બેન છે એક ઘડો છે એ પાણી માટેનો રાખ્યો છે પીવાના પાણીનો, હવે બીજા ઘડાથી તે સ્નાન કરે છે ખાટલા ઉપર બેસીને। નીચે એક છે એ શું રાખ્યું છે, બાઉલ રાખ્યું છે, બરાબર છે, એમાં એ પાણી જાય છે। તો એ સ્નાન કરેલું પાણી છે એ બીજી જગ્યાએ એનો વપરાશ કરશે, બરાબર, તો એને પાણીને બચાવવું કહેવાય, બરાબર છે। હવે આ બેન છે એ ગાયને નવડાવે છે, હવે આ પાણી જે હતું એને ક્યાં ઉપયોગમાં લીધું, ગાયને નવડાવવામાં, ટબમાં પાણી ભર્યું, નીચે છબલામાં પાણી, તે એને કેમાં ઉપયોગમાં લીધું, ગાયને નવડાવવામાં, બરાબર। હવે એ પાણી ક્યાં ગયું જુઓ, ફૂલ છોડને, તો એ પાણીનો કેટલી જગ્યાએ ઉપયોગ થયો, એ બેને નાહી લીધું, એ પાણીથી એને પશુને નવડાવ્યું, અને એ જ પાણી ક્યાં ઉપયોગમાં આવ્યું, ફૂલ છોડ માટે। તો પાણીનો આવી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। વિવિધ રંગની લીટીથી જોડો, કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વપરાશમાં લઈ શકાય, બરાબર છે। તો હાથ અને મોઢું ધોયેલું પાણી આપણે ક્યાં ઉપયોગમાં લઈ શકીએ, પોતું કરવામાં લઈ શકીએ, બરાબર છે। કપડાં ધોયેલું પાણી છે એ ક્યાં ઉપયોગમાં લઈ શકીએ, તો કે શૌચાલયના ઉપયોગમાં લેવું જોઈએ। હવે આપણે કપડાં ધોયેલું પાણી છે એને જવા નહીં દેવાનું, એનો ક્યાં ઉપયોગ કરવાનો, શૌચાલય એટલે કે બાથરૂમ સાફ કરવામાં અથવા તો શૌચાલયમાં તે પાણી નાખી દેવું જોઈએ। ફળો અને શાકભાજી ધોયેલું પાણી, તો એ ક્યાં આપણે, ફળો અને શાકભાજી ધોયેલું પાણી શુદ્ધ જોઈએ, એમાં કાંઈ હોતું નથી, કોઈ પણ પ્રકારનું આપણે સાબુથી કે ફળો નથી ધોતા, સાદા પાણીથી ધોઈએ છીએ, એ કેને આપવાનું, ઝાડને આપવું જોઈએ। તો આ રીતે આપણે પાણીનો ઉપયોગ ફરી વપરાશમાં લઈ શકીએ છીએ। હવે આગળ જોઈએ।
તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું છે. લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે જ્યારે પાણીની તંગી હોય. બરાબર છે, આપણે પાણીની તંગી હોય ત્યારે જ પાણી બચાવીએ છીએ. પણ આપણે પહેલેથી જ પાણીનો બચાવ કરીએ તો કેટલો બધો પાણીનો આપણે વપરાશ કરી શકીએ આગળ લાંબા સમય સુધી. કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે, તેથી જ પાણીની તંગી થાય છે. વિચારો, જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું. હે બાળકો, તો પાણી છે આપણે એનો હંમેશા જરૂર પૂરતો જ, એટલે કે ખપ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, જેથી કરીને આગળ જતાં આપણે પાણી છે એનો પ્રશ્ન અનુભવીએ નહીં, કે પાણીનો બગાડ આપણે પહેલેથી ઈચ્છા જો કરવા માંડીએ તો છેલ્લે આપણે પાણીની તંગી વર્તાય છે. અને વરસાદ આવે ત્યાં સુધીમાં આપણે પાણી છે, બોર હોય આપણા ઘરમાં તો બોરમાં પણ પાણી જોજો, લાંબા સમયે ઉનાળામાં બોરમાં પાણી જતું રહે છે ને. તો આપણે જો પાણીનો સંગ્રહ કર્યો હશે ભોટાકામાં કે ગમે ત્યાં, તો તે પાણીથી તમે તેનો ઉપયોગ કરી શકશો. તો આપણે જોતું હોય એટલું જ પાણી વાપરવાનું છે. તો આ પાઠમાંથી આપણે શું શીખ્યા, તો કે આપણો ઘરનો નળ છે, આપણે એટલું તો શીખી જવું જોઈએ કે ઘરનો નળ છે એ વ્યવસ્થિત આપણે બંધ કરવો જોઈએ, જોતા પૂરતું જ પાણી વાપરવું જોઈએ, બ્રશ કરીએ ત્યારે પણ પાણીનો નળ આપણે બંધ રાખવો જોઈએ. બરાબર છે, બિનજરૂરી પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તો બાળકો, આજે આપણે પાણી બચાવીએ પાઠ શીખ્યા. હવે આપણે આગળ આપણી સ્વાધ્યાય પોથીમાં પાણી બચાવીએ તે પાઠના પ્રશ્ન જવાબ લખીશું. તો ચાલો બાળકો, આવજો.